અત્યારે આ બે એમ્બ્યુલન્સો ભરાઈ ચૂકી છે અને ક્ષત્રિયાણીઓ ઉપર આ હુમલા થયા છે આ તમારી સામે છે બે એકસો આઠ બોલાવી પડી છે અમારી પરીક્ષા નહીં છેલ્લા કેટલાક દિવસોથી જાતિ વિવાદને લઈને ખરાબ ટિપ્પણી કરતા રાજપૂત સમાજ તેમજ ઘણા બધા આ વિરોધ કરી રહ્યા છે પરસોત્તમ રૂપાલાને લઈને નમસ્કાર મિત્રો વડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા જ્યાં મિત્રો મિત્રો વાત કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમ કે આપણે ગુજરાતને ભારતના સૌથી મોટા સમાચાર આ ચેનલ પર મળતા હોય છે મિત્રો વાત કરવામાં આવે તો હાલ જો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે પરશોત્તમ રૂપાલા એ રાજપૂત સમાજ યા કે ક્ષત્રિય સમાજને કંઈ અલગ પ્રકારની ટિપ્પણી કરતા એ વિરુદ્ધ કરી રહ્યા છે ગઈકાલે પરશુત્તમ રૂપાલાની સભામાં ઘણા બધા વિરુદ્ધમાં આવ્યા હતા મહિલા તેમજ ઘણા બધા રોડ પર ઉતરી ગયા હતા કે વિરુદ્ધ કરી રહ્યા હતા ત્યારે એમને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ઘણા બધા ઇજાગ્ર પણ થયા હતા સામાન્ય ઈજા થઈ હતી ત્યારે એમને અંબુલન્સ દ્વારા એમને હોસ્પિટલ પણ પહોંચાડવામાં આવ્યું હતું એમની માંગ છે કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવામાં આવે પરંતુ હજુ સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થઈ હતી અને એવું બી કહી રહ્યા છે કે અમારી સામે આવીને બધાની ખુલ્લે સામે માપી માગે પરંતુ પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે અને હાલ જે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે એના કારણે ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાને જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે ક્યારે છોડવાના નથી એવું પણ કરી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આ આખા ગુજરાતમાં આહાર મચાઈ દીધો છે યા દરેક જગ્યા પર આવેદનપત્રો આપી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ કેમ કે પરસુત્તમ રૂપાલાને લઈને ઘણા બધા વિરુદ્ધ કરી રહ્યા છે સાથે સાથે ગઈકાલે ચેતરભાઈ વસાવા પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો કે ભાઈ આવી ટિપ્પણી ના કરાય પરંતુ આવી ટિપ્પણીઓ તો ભલે કરી પણ એમની માપી માંગી લેવું જોઈએ પરંતુ હજુ સુધી એમની માપી નથી માગા માંગી તો એના કારણે ક્ષત્રિય સમાજ ફૂલ ગુસ્સામાં છે અને ઘણી બધી ટિપ્પણીઓ આનું સમાધાન હજુ કંઈ થયું નથી જ્યાં મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો આનું સમાધાન થશે તો આ ચેનલ પર તમને બતાવવામાં આવશે જય હિન્દ વંદે